જેમાં ખેડૂત આય પોર્ટલ પર થયેલા અન્યાય ભૂલ ભરેલી જમીન માપણી રદ કરો એમ એસપી પાક વીમોને ખેડૂતોએ ભરેલ પ્રીમિયમ કોણ ચાવ કરી ગયું. રવિ સિઝનમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનથી વંચિત બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ, ભાભર, દિયોદર, લાખણી, ધાનેરા, કાંકરેજ, ડીસા, પાલનપુર, દાંતા, વડગામ તાલુકાના ખેડૂતો સાથે અન્યાય. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતો સાથે થયેલ અન્યાય. મુખ્યમંત્રી કિસાન સહાયનો હેક્ટર દીઠ 20,000 ને વધુમાં 4 હેક્ટર દીઠ 80,000 સહાય. સરકારની ગાઈડલાઈન મુજબ બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓને થયેલા અન્યાય. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રાતીપાઈ પણ આપી નથી. ખેડૂતો સાથે ગુજરાત સરકારનું ઓરમાયું વર્તન કેમ, એવા અનેક મુદ્દાઓની લેખિત રજૂઆત કરવામાં આવશે. રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાતમાં ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ રહીને લડત કરતું બિન રાજકીય સંગઠન છે. આજે મુખ્યમંત્રી થરાદ ખાતે જ્યારે આવવાના હતા ત્યારે વર્તમાન સમયની અંદર ખેડૂતો ઉપર ખૂબ મોટી મુશ્કેલ છે. વારંવાર માવઠાઓ છે, કમોસમી વરસાદો છે, એક બાજુ આટલી ભયંકર ગરમી અને જેના લીધે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાથે સાથે સરકાર પણ ક્યાંક ને ક્યાંક જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેડૂતોની સાચા ખેડૂતોની અરજી એ થઈ પણ નથી શકી, કારણ કે ક્યાંક હેંગ હતું તો ક્યાંક એ લક્ષ્યાંક પૂર્ણ હતું. આ તદ્દન ખોટી રીતે અમે આજે બનાસકાંઠાના ખેડૂત આગેવાનો ખેડૂતો સાથે જ્યારે થરાદ ખાતે મુખ્યમંત્રીને એ રજૂઆત કરવા જવાના હતા ત્યારે વહેલી સવારે બનાસકાંઠા પોલીસે જ્યારે દરેક ખેડૂત આગેવાનોની અટકાયત કરી અને સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનોથી ડરી રહી છે, પોલીસને આગળ કરી અને ખેડૂત આગેવાનો દબાવીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એ અત્યારે ખરેખર લોકશાહીનો આનંદ છે. પરંતુ અમે પોલીસ ગમે એટલે સરકારે અને પોલીસને આગળ કરીને કરે, પરંતુ અમારી માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે આ ખેડૂતોને ન્યાય આપીને જ રહીશું. બ્યુરો રિપોર્ટ, નિલેશ જોશી, ભાભર.